सच्चिदानंद रूपाय विश्वोत्पत्त्याधिहेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय नमः। उपस्थित वडोदरा शहरना लोकलाडीला लोकप्रिय सांसद श्री रंजनबेन भट्ट, धारासभ्य योगेश भाई पटेल, कॉर्पोरेटर कल्पेश भाई जरमछोड़, गांगीबेन शकुंतलाबेन भावनाबेन इत्यादि बदाज कॉर्पोरेटर, युवा मोर्चा प्रमुख केपी भाई, वल्लभ फाउंडेशन ट्रस्ट वल्लभ सेवा ट्रस्ट ना बदाज ट्रस्टीगण, ब्रजधाम युवा परिवार सत्संग परिवार वडील परिवार ना बदाज कार्यकर्ताओं अने आप सर्व भाविक वैष्णव, ब्रजधाम आध्यात्मिक संकुल जेना ईट ईटना अंदर विश्व वंदनीय परम पूज्य नित्य लीलास्थ पूजनीयाशी जीजी नी पवित्रतानी सुवास ए वसेली छे। पूजनीयाशी जीजीए 19 वर्ष पहला आ संकुल निर्माण ना अंदर पोताना प्राण अडेड्या, विश्वभरमां प्रवास कर्यो अने पोतानी मुख्य गादी ए आ ब्रजधाम संकुल ने बनाव्यो। एमना मुख्य ठाकोरजी जेमनी एमने जीवन पर्यंत भाव थी प्रेम थी श्रद्धा थी सेवा करी ए गिरिराज बाबा आज संकुल में बिराजे छे। ए श्रीनाथ जी बाबा, ए महाप्रभु जी, ए श्री अमने महाराणी जी, ए बालकृष्णलाल जी नू सुंदर श्री गुसाई जी ना सेव्य निधि स्वरूप, आवा अनेक प्राचीन स्वरूपो आ संकुल में विराजमान थईने आ संकुल नी रक्षा करे छे, वैष्णवों ने आशीर्वाद प्रदान करे छे, सर्वनी अनेक प्रकारनी मनोकामना मनोरथों ने परिपूर्ण करे छे। पूजनीयाशी जीजीए जे रीते आ संकुल ने विकसित करी, कोई पण सारी रीते विकसित थयेली वस्तु ने आगळ धपावू एने और विकसित करू सुचारू रूप थी एनी साचवणी करी ए अमारू मुख्य दायित्व छे। पूजनीयाशी जीजीए जे विश्वास मूक्यो छे आजे केटलो विश्वास एमने हशे के एमना जीवनना सर्वस्व रूप एमना ठाकोरजी अने एमनी मुख्य गादी केटला विश्वास थी एमने जारे प्रदान करी हशे त्यारे अमारू ए दायित्व बने छे कि पूजनीयाशी जीजीनी आत्माने जे प्रसन्न करतु होय, पूजनीयाशी जीजी नित्यलीलामां विराजमान छे प्रभुनी सेवा करी रह्या छे પણ આજે આપણને સર્વને અહીંયા જોઈને અહીંયા નિહાળીને અને વ્રજધામ આધ્યાત્મિક સંકુલના એ વિકસિત ભર્યા કાર્યને જોઈને આપણને સર્વને આશીર્વાદ પ્રદાન કરતા પ્રિયજનો, આજે જે આ પેવર બ્લોક નું મંગલ ખાતમુહૂર્ત કરવામાં આવી રહ્યું છે એ નિશ્ચિત રૂપે વ્રજધામ સંકુલ ની સ્વચ્છતા શોભા અને સુવિધામાં વધારો કરશે। આજે આ પેવર બ્લોક જ્યારે અહીંયા આખા સંકુલમાં લાગશે પહેલાં તો ઘણી બધી અહીંયા ધૂળ ઉડતી અને ધૂળ ઉડતી હોય ને ત્યારે એને બે રીતે શાંત કરે, આ તો પાણી નખાય કે પેવર બ્લોક નખાય। સ્વચ્છતા ક્ષેત્રમાં પણ જરૂર છે, સ્વચ્છતા વિચારોમાં પણ જરૂર છે। ક્ષેત્ર સ્વચ્છ અને પવિત્ર હોવું જોઈએ એમ વિચાર પણ સ્વચ્છ અને પવિત્ર હોવા જોઈએ। માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી એમના પાસેથી બહુ સારી વસ્તુ શીખવા જોઈએ છે, કેટલી પણ નકારાત્મકતાની ધૂળ ઉડે જો ધૂળનો સ્વભાવ છે એને જો યોગ્ય સંગ મળે તો કંઈક ઉપાર્જન કરે અને જો એને ખરાબ સંગ મળે તો વગર લેવે દેવે ઉડે અને ઉડીને નકારાત્મકતા ફેલાવે, પ્રદૂષણ ફેલાવે, વાતાવરણ ગંદુ કરે,
અમારા નરેન્દ્રભાઈ મોદી પાસે એક વસ્તુ શીખવા જોઈએ, પૂજનીય જીજી પાસે વસ્તુ શીખવા જોઈએ. શું શીખવાડે છે? કેટલી પણ નકારાત્મકતાની, નેગેટિવ થોટ્સની, નેગેટિવિટીની ધૂળ ઉડે એને ઉડવા દો, તમે પેવર બ્લોક નાખીને પોઝિટિવિટીને પાછળ રાખો. સદવિચારોનું સિંચન કર્યા કરો, સારું કામ કર્યા કરો, વિકાસનું કામ કર્યા કરો, પ્રગતિના પંથે આગળ વધ્યા કરો. જેટલી નેગેટિવિટી જેટલા લોકોને ફેલાવી હોય તે ફેલાવા દો, પણ તમે એના પર પેવર બ્લોકો બિછાવતા જાઓ. પૂજનીય જીજી પણ આ શીખવાડે છે. પૂજનીય જીજે જયારે પહેલી વાર કથા કરી, બધા લોકોએ વિરોધ કર્યો કે સ્ત્રીઓથી ભાગવત કથા ન થાય. જીજી કરતા ગયા, કરતા ગયા, કરતા ગયા, કોઈ એમને રોકી ન શક્યું. પૂજનીય શ્રી જીજીના સામે ઘણા વિરોધો થયા, વ્રજયાત્રા ઉપાડી. આજે વૈષ્ણવ સંપ્રદાયના ઇતિહાસની સૌથી મોટી વ્રજયાત્રા અગર કોઈએ વલ્લભપુર સમુદાયમાંથી ઉપાડી હોય તો એ પૂજનીય શ્રી જીજીની અધ્યક્ષતામાં ઉપડી હતી. 20,000 થી પણ વધારે લોકો, કેટલા બધા લોકોએ વિરોધ કર્યો કે બેટીજી વ્રજયાત્રા ન ઉપાડી શકે. પત્રિકાઓ છપાવી, નકારાત્મક પ્રચારો કર્યા. અરે એટલું જ નહીં, જીજીને મારી નાખવા સુધીની પણ ધમકીઓ આપી. ડર્યા ને, એ નિડર રહ્યા. શર્મિષ્ઠા બેન અને અહીંયા બધા જ ટ્રસ્ટીઓ એના સાક્ષી છે. એ પેવર બ્લોકો બિછાવતા, પોઝિટિવિટી આગળ વધતા, અને એ શીખવા જેવું છે. તો ક્ષેત્રમાં પણ સ્વચ્છતા જોઈએ, વિચારોમાં પણ સ્વચ્છતા જોઈએ. આ પેવર બ્લોક આ ક્ષેત્રની સ્વચ્છતામાં વધારો કરશે, શોભામાં અભિવૃદ્ધિ કરશે. બ્રજરામ સંકુલની શોભા એનું ડેવલપમેન્ટ છે. ઠાકોરજીની સુંદર સેવા, સુંદર મનોરથો. 2 વર્ષના અંદર પૂજનીય શ્રી જીજીના નિત્યલીલા પ્રવેશ પછી અહીંયા પરિક્રમાનું આયોજન ચાલુ કરવામાં આવ્યું. વૈષ્ણવ દર રવિવારે અહીંયા પ્રસાદી ગ્રહણ કરે છે. વિવાય એજ્યુકેશનના બાળકો દર રવિવારે અહીંયા આવે છે, એ પણ પરિક્રમામાં જોડાય છે. ખૂબ સુંદર મનોરથો થયા. ઐતિહાસિક હિસ્ટોરિકલ મનોરથોનું આયોજન જે પહેલાં પણ થતું હતું ને એ પરંપરા એ જાળવી રાખવામાં આવી. એમાં 1.25 લાખ કેરીનો મનોરથ, સૂકા મેવાનો ઐતિહાસિક મનોરથ, જલેબીનો ઐતિહાસિક મનોરથ, ઐતિહાસિક અન્નકૂટ મનોરથના દર્શન, આવા અનેક સુંદર આયોજનો વ્રધામ સંકુલમાં ઠાકોરજીને લાલ લડાવવા કરવામાં આવે એની શોભા છે. અને આમ પણ ઐશ્વર્ય, વીર્ય, યશસ્વી, જ્ઞાન, વૈરાગ્ય જે ભગવાનના 6 ધર્મો છે એમાં શ્રી એટલે ભગવાનની શોભા છે. એ મનોરથ ઠાકોરજીને લાલ લડાવવા એમની શોભા છે. અખંડ જ્યોતનું આગમન આ શોભા છે. અને સાથે સુવિધા, અહીંયા નવા અતિથિ ભવનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું, જે નિર્માણ થઈ રહ્યું છે. અને ટૂંક જ સમયમાં આ નવું અતિથિ ભવન પણ બ્રજરામ સંકુલના અંદર લોકાર્પિત થશે. આ વર્ષના અંતના અંદર જૂના અતિથિ ભવનમાં ખૂબ સારી સુવિધા લોકો પ્રાપ્ત કરી રહ્યા છે. આ નવા અતિથિ ભવનનું ડેવલપમેન્ટ થઈ જાય પછી જૂના અતિથિ ભવનને રિનોવેટ કરવાનું કાર્ય હાથમાં લેવાનું છે. આવા અનેક ડેવલપમેન્ટના કાર્યો એ વ્રજધામ સંકુલના અંદર છેલ્લા 2 વર્ષના અંદર બધા જ ટ્રસ્ટીગણના, દેશ વિદેશના વૈષ્ણવના સાથ સહકારથી કરવામાં આવી રહ્યા છે. અને મને નિશ્ચિત શ્રદ્ધા છે કે આ ડેવલપમેન્ટ જોઈને, આ સુંદર પ્રગતિને જોઈને પૂજનીય શ્રી જીજીના આપણને વિશેષ આશીર્વાદ આજના દિવસે પ્રાપ્ત થઈ રહ્યા છે. આજે આપણા બધાના વચ્ચે માનનીય સાંસદ શ્રી રંજનબેન ભટ્ટ, જેમનો હંમેશા માટે કોઈ પણ સમાજની પ્રવૃત્તિ હોય, માનવહિતની પ્રવૃત્તિ હોય, લોકહિતની પ્રવૃત્તિ હોય, એમાં હંમેશા એમને પોતાનું યોગદાન આપ્યું છે. પણ હંમેશા નિખાલસતાથી, સ્વચ્છ વિચારો, સાત્વિકતાથી અનેક પ્રકારના શુભકર્મ કરવા માટે હંમેશા કાર્યરત રહ્યા છે. વિશેષ કહીને કહેતા મારા વક્તવ્યને પૂજનીય શ્રી જીજી અને પ્રભુના દિવ્ય ચરણાર્વિંદોના અંદર સમર્પિત કરું છું. શુભમ વલ્લભા.